નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે તમારે જો કોલેજના પહેલા વર્ષમાં એડમિશન લેવું હોય, એટલે કે ગ્રેજ્યુએશનમાં એડમિશન લેવું હોય, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન લેવું હોય કે પછી PhDમાં એડમિશન લેવું હોય, તમામે તમામ વિદ્યાર્થી મિત્રોએ એડમિશન લેવા માટે ફરજિયાત કોમન એડમિશન પોર્ટલ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ છે એનું જે જીકાસનું પોર્ટલ છે એના પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું પડશે અને એના થ્રુ જ તમે કોલેજમાં એડમિશન મેળવી શકશો, કોલેજ પછી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન મેળવી શકશો અને જો તમે PhD કરવા માગતા હોય તો એની અંદર એડમિશન મેળવી શકશો. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ શું છે, એના પર તમે રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો, એની અંદરથી તમે કઈ કઈ યુનિવર્સિટીની અંદર પ્રવેશ મેળવી શકો છો અને કયા કયા કોર્સની અંદર તમે પ્રવેશ મેળવી શકો છો અને આનાથી તમને કયા ફાયદા થશે અને આના માટે તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની છે કે નહીં, આવી તમામ માહિતી છે એ આપણે આજના આ વિડીયોની અંદર મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનેલા રહેજો. અને આ વિડીયો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 પાસ કરી રહ્યો એમને, જેને કોલેજનું 6ઠું સેમેસ્ટર પૂર્ણ થઈ ગયું હોય એ, અને જે વિદ્યાર્થી મિત્રો PhDની અંદર અભ્યાસ કરવા માગતા હોય, તમામે તમામ વિદ્યાર્થી મિત્રો જોડે જરૂરથી શેર કરજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌ પ્રથમ આપણે પહેલાં જોઈએ કે જે ગુજરાત કોમન એડમિશન સર્વિસ શું એ છે, શું એટલે કે જે આ પોર્ટલ છે એ છે શાના માટે અને એ બેઝિકલી છે શું. તો ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એ ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરવામાં આવતી વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ એક સ્વપ્ન દસ્તા પોર્ટલ છે. એટલે કે એક આ પોર્ટલ છે જેની અંદર ગુજરાત સરકારની જે સરકારી યુનિવર્સિટીઓ છે એની અંદર તમે પ્રવેશ મેળવી શકો છો. આ પોર્ટલ વર્ષ 2024-25થી રાજ્ય સરકારના કોમન એડમિશન પોર્ટલ તરીકે કામ કરવા જઈ રહ્યું છે. એટલે કે આને કોમન એડમિશન પોર્ટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક જ છત્ર હેઠળ કલા, વાણિજ્ય, વિજ્ઞાન, ગ્રામીણ અભ્યાસ અને અન્ય જેવી તમામ શાખાઓનો સમાવેશ કરે છે. એટલે કે આના દ્વારા તમે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, PhD, પોસ્ટ ગ્રેજ્યુએશન તમામે તમામ કોર્સની અંદર આ એક પોર્ટલથી એડમિશન લઈ શકો છો. જીકાસ એ સમગ્ર ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, સરકારી કોલેજો, ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો, સ્વાયત્ત કોલેજો અને જાહેર યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી સ્વનિર્ભર કોલેજો માટેનું વન સ્ટોપ સોલ્યુશન છે. આ વ્યાપક પોર્ટલ વ્યૂહાત્મક રીતે પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એકીકૃત અનુભવની સુવિધા માટે તમામ જરૂરી માહિતી અને સેવાઓને એકત્રિત કરવામાં આવી છે. એટલે કે તમે ગુજરાત રાજ્યની કોઈ પણ યુનિવર્સિટીની અંદર એડમિશન લેવા માગતા હોય, હવે તમે માત્ર એક જ ફોર્મ ભરીને ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજની અંદર એડમિશન આ કોમન એડમિશન પોર્ટલ થ્રુ કરી લઈ શકો છો. હવે આપણે જોઈએ કે આની અંદર તમે રજિસ્ટ્રેશન છે એ કઈ રીતે કરી શકશો. તો એના માટે આપણે આગળ જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત કોમન એડમિશન સર્વિસમાં કેવી છે પ્રવેશ પ્રક્રિયા, એટલે કે તમે પ્રવેશ પ્રક્રિયા કઈ રીતે કરી શકશો, એટલે કે તમારું ઓનલાઈન ફોર્મ છે એ કઈ રીતે ભરી શકશો એના વિશેની માહિતી પણ હું તમને વિડીયોના અંતમાં આપું છું. તો જે આ પોર્ટલ છે એ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે, અંગ્રેજી અને ગુજરાતીમાં. એટલે કે જો તમારે એડમિશન માટેનું જે ફોર્મ છે એ ગુજરાતીમાં ભરવું તો તમે ગુજરાતીમાં ભરી શકો છો અને બીજી એની ભાષા અંગ્રેજી છે. પોર્ટલ વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે. જીકાસ પોર્ટલ અરજદારોને અરજીની સ્થિતિ વિશે અપડેટ રાખીને સીધા ઇન્ટરફેસ સાથે સીમલેસ એપ્લિકેશન અનુભવ પ્રદાન કરે છે. વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ અભ્યાસક્રમો સંબંધિત માહિતી તેમજ આ અભ્યાસક્રમો ઓફર કરતી કોલેજો યુનિવર્સિટીની માહિતી મેળવવાનું સરળ બનશે. ફોર એક્ઝામ્પલ, તમે ધોરણ 12 પાસ કર્યું છે અને હવે તમારે કરવું છે BCom કરવું છે, તો તમે અહીંયા તમારું રજિસ્ટ્રેશન કરાવશો અને એના પછી તમે BCom કોર્સ જેવો સિલેક્ટ કરશો તો આખા ગુજરાત રાજ્યની અંદર કઈ કઈ બેસ્ટ કોલેજો છે, કઈ બેસ્ટ યુનિવર્સિટી છે એની તમામ માહિતી છે એ તમને આ એક પોર્ટલ પર જ મળી જશે. આના દ્વારા તમે ધોરણ 12 પછી પ્રવેશ મેળવી શકો છો અને જો તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય તો પણ તમે આ પોર્ટલ થ્રુ પ્રવેશ મેળવી શકો છો. જીકાસ સાથે ઉમેદવાર અમર્યાદિત યુનિવર્સિટીઓ, કોલેજો અને અભ્યાસક્રમો માટે વન ટાઈમ ફીની ચૂકવણી કરી અરજી કરી શકે છે. એટલે કે આ પોર્ટલ પર જો તમારે ખાલી એકવાર તમે રજિસ્ટ્રેશન કરાવી દો તો તમે કોઈપણ યુનિવર્સિટીની અંદર, કોઈપણ કોલેજ અથવા કોઈપણ કોર્સની અંદર માત્ર એકવાર રજિસ્ટ્રેશન કરાવ્યા પછી એડમિશન લઈ શકો છો. વર્ષ 2024-25માં ધોરણ 12 પછીના વિવિધ વિદ્યાશાખાના વિવિધ મૂળભૂત અભ્યાસક્રમો જેવા કે BCom, BA, BSc, BCA, BBA, BSW, BWOC વગેરે જેવા તમામ અભ્યાસક્રમ તેમજ ગ્રેજ્યુએશન પછીના પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમ અને PhD સુધીના તમામ ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ માટે 1 એપ્રિલ 2024થી
ઓનલાઈન પ્રક્રિયા જીકાસ પોર્ટલ પર ચાલુ થશે, એટલે કે 1 એપ્રિલ 2024 એટલે કે આજથી આના પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. ધોરણ 12 પછી તમારે BA, BCOM, BSc વગેરે જેવા કોર્સની અંદર એડમિશન લેવું હોય તો, અને તમારું ગ્રેજ્યુએશન એટલે કે તમારું સેમેસ્ટર 6 પૂર્ણ થઈ ગયું હોય અને તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાનું હોય તો, અને તમારે PhD કરવાની હોય તો આ પોર્ટલ પર તમારે આજથી તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. એનો વિડીયો પણ હું ટૂંક સમયની અંદર ચેનલ પર જરૂરથી લાવીશ. હવે આપણે આગળ જોઈએ કે તમારે આની અંદર ફોર્મ કઈ રીતે ભરવાનું છે. હવે એની માહિતી હું તમને આપી દઉં. એક જ પ્રવેશ ફોર્મ મારફતે નોંધણી કરાવવાની રહેશે. જીકાસ પોર્ટલ તમામ વિદ્યાર્થીઓ માટે વરદાન રૂપ સાબિત થશે. જીકાસ પોર્ટલથી વિદ્યાર્થીને ગુજરાતની કોઈપણ સરકારી યુનિવર્સિટી કે અન્ય જાહેર યુનિવર્સિટી સાથે સંકળાયેલી સ્વનિર્ભર કોઈપણ કોલેજમાં પ્રવેશ માટે એક જ પ્રવેશ ફોર્મ મારફત નોંધણી કરાવવાની રહેશે. અગાઉ ગુજરાતમાં કોઈપણ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે વિદ્યાર્થીને દરેક યુનિવર્સિટીમાં જુદા જુદા પ્રવેશ ફોર્મ ભરવાની જરૂર રહેતી હતી. કોઈવાર યોગ્ય વિદ્યાર્થીને યોગ્ય યુનિવર્સિટી કે કોલેજમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ લાગતો હતો. જીકાસ પ્રવેશ ફોર્મ માટે ફી એક જ વાર ચૂકવવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી પોતાની પસંદગી પ્રમાણે ગુજરાતની કોઈપણ કોલેજ સિલેક્ટ કરી શકશે અને અંતે વિદ્યાર્થીને પોતાના મેરિટ પ્રમાણે પારદર્શક પદ્ધતિથી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. એટલે કે ગુજરાતની જે સરકારી યુનિવર્સિટી છે એની અંદર તમે કોઈપણ યુનિવર્સિટીની અંદર પ્રવેશ મેળવી શકશો માત્ર એક જ ફોર્મ ભરીને. તો આનો આપણે જોઈ લઈએ કે તમે રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકશો. તો પહેલાં જીકાસ પોર્ટલની જે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે એના પર જતું રહેવાનું છે અને ત્યાં તમને એક ક્વિક રજિસ્ટ્રેશનનો ઓપ્શન મળશે. વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એડમિશન સર્વિસના પોર્ટલ પર અપ્લાય નાઉનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરી ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જેમાં અભ્યાસક્રમનો પ્રકાર, અરજદારનું નામ, જન્મ તારીખ, કેટેગરી, જાતિ, ઈમેલ અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે. બીજું વિડીયોની અંદર હું તમને પ્રેક્ટિકલ વેબસાઇટ પર જઈને બનાવીશ, પણ અત્યારે હું તમને થિયરી સાથે સમજાવી દઉં છું કે તમે કઈ રીતે જે રજિસ્ટ્રેશન છે એ કરી શકશો. આગળ હું તમને અહીંયા દેખાડું છું. જો કોઈ વિદ્યાર્થીઓ સાયબર કેફેમાંથી ફોર્મ ભરે છે કે રજિસ્ટ્રેશન કરે છે તો તેમણે પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાના રહેશે. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખી સબમિટ કરવાના બટન પર ક્લિક કરશું ત્યારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર OTP આવશે. પહેલાં મોબાઈલ નંબર પર આવેલો OTP નાખો અને એના નીચે ઈમેલ આઈડી પર જે OTP એ નાખો અને પછી કેપ્ચા નંબર નાખવાનો અને પછી તમારે સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા બાદ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર આઈડી પાસવર્ડ મેસેજ દ્વારા મળશે, એટલે કે જે તમારું ઈમેલ આઈડી છે અને મોબાઈલ નંબર છે એના પર તમને આઈડી અને પાસવર્ડ મોકલવામાં આવશે, જેનાથી તમે અહીંયા લોગિન વારંવાર કરી શકો છો. મેસેજ મળેલ આઈડી પાસવર્ડથી લોગિન કર્યા બાદ એપ્લિકેશન ઇન્ફોર્મેશન ખુલશે. એ પેજ પર મેનુ પર ક્લિક કરી એકેડેમિક માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ ચોઇસનું ઓપ્શન હશે, જ્યાં જઈને યુનિવર્સિટી, જિલ્લો, કોલેજ પસંદ કરવાની રહેશે. પેમેન્ટના ઓપ્શનમાં ક્લિક કરી વિવિધ માહિતી ભરો અને સામાન્ય ફી ભરવાની રહેશે. આ તમામ પ્રેક્ટિકલ ઇન્ફોર્મેશન પણ હું તમને કાલે જે વિડીયો નાખીશ એની અંદર આપીશ. અંતિમ તબક્કામાં ફાઇનલ સબમિશન કરવાનું રહેશે, જેમાં સરનામું વગેરે જેવી વિગતો ભરવાની રહેશે. તો આની અંદર આપણે ઇન્ફોર્મેશન મેળવી લીધી કે તમે કઈ રીતે ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકો છો. હવે આપણે જોઈએ કે આને દ્વારા વિદ્યાર્થીઓને ફાયદા શું થશે. તો ગુજરાત કોમન એડમિશન સર્વિસીસના ફાયદા અનેક છે. રાજ્યમાં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જરૂરી સમય અને પ્રયત્નોમાં નોંધપાત્ર ઘટાડો થશે. સમગ્ર રાજ્યમાં કોઈપણ યુનિવર્સિટી અથવા કોર્સમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ માટે અરજી કરવા માટે એકીકૃત સમય મર્યાદા હશે. ઉમેદવારોએ હવે દરેક યુનિવર્સિટી કોલેજમાં અલગથી અરજી કરવાની રહેશે નહીં. હવે તેઓ તેમના સંબંધિત અભ્યાસક્રમો માટે સામાન્ય પ્રવેશ પ્રક્રિયા દ્વારા બહુવિધ યુનિવર્સિટીઓમાં અરજી કરી શકે છે. સમગ્ર ગુજરાતમાં આગામી 1 એપ્રિલ 2024 14 સરકારી યુનિવર્સિટીઓમાં એક સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ થનાર છે, ત્યારે ગુજરાતના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા દરેક યુનિવર્સિટીઓને આ પ્રકારની સેલની રચના કરવા માટેના આદેશ આપવામાં આવે છે, જેમાં ગ્રીવન્સ રિડ્રેસલ સેલમાં 1 ગ્રીવન્સ રિડ્રેસલ નોડલ ઓફિસર, દરેક વિદ્યાશાખા માટે ગ્રીવન્સ રિડ્રેસલ નોડલ ઓફિસરની નિયુક્તિ કરવાની રહેશે. આ ઉપરાંત કોમન રજિસ્ટ્રેશન પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકે તે માટે દરેક સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના હેલ્પ સેન્ટરની પણ રચના કરવાની સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓએ પોર્ટલ પર બેઝિક જાણકારી, શૈક્ષણિક માહિતી, શાળાનું પ્રમાણપત્ર, ફોટોગ્રાફ સહિતની વિગતો રજૂ કરવાની રહેશે. આમ આની અંદર જે પણ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ આ વિડીયો દ્વારા પૂરી થાય છે. આની અંદર આપણે જોયું કે જે આ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ છે એ શું છે, આની અંદર તમે રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકશો અને આના ફાયદા છે એ તમને કયા કયા મળશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને આપણે બીજો વિડીયો છે એની અંદર આપણે પ્રેક્ટિકલ વેબસાઇટ પર જઈ અને ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે માહિતી મેળવી શકશું, કેટલી ફી રહેશે, કઈ કઈ યુનિવર્સિટી છે એ તમામ માહિતી મેળવીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.